लखतर वकील बार एसोसिएशन द्वारा योजायु इलेक्शन। गुजरात वकील बार एसोसिएशन द्वारा करवामां आव्युं इलेक्शननुं आयोजन। इलेक्शनमां तमाम वकीलो द्वारा सर्व अनुमति द्वारा प्रमुखने उपप्रमुखनी वरणी करवामां आवी। लखतर न्याय मंदिर खाते आ इलेक्शन योजायुं हतुं। लखतर बार एसोसिएशनना नवा प्रमुख तरीके भरतभाई वाड़ानी निमणूकी करवामां आवी। गुजरात बार एसोसिएशन द्वारा इलेक्शन करवामां आव्युं हतुं, जेना अनुसंधाने आजे लखतर तालुकामां बार एसोसिएशन द्वारा आजर चूंटणी योजवामां आवी हती, जेमां सर्वानुमते द्वारा प्रमुखने उपप्रमुखनी निमणूकी आपवामां आवी हती, जे प्रमुख तरीके भरतवाड़ाने उपप्रमुख तरीके दलसુખભાઈ ચવાલિયા, સેક્રેટરી માણેકભાઈ શ્રી રાઠોડ તેમજ ખજાનજી તરીકે રણવીરસિંહ રાણાની બિનહરીફ નિમણૂકી આપવામાં આવી હતી। આ ચૂંટણીમાં બાર એસોસિએશનના તમામ વકીલ હાજર રહ્યા હતા અને શાંતિપૂર્વક ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આજ રોજ લખતર વકીલ મંડળની લખતર બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી છે। હવે આમ તો ચૂંટણી ઇલેક્શન નહીં, પણ અમારે જનરલી સિલેક્શન જ થતું હોય છે વર્ષોથી, એટલે આજ રોજ પણ અમારે બારના તમામ સભ્યોની હાજરીમાં સર્વાનુમતે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં વકીલ મંડળના પ્રમુખ તરીકે વકીલ શ્રી બી એ જ્વાળાની નિમણૂક કરવામાં આવેલ છે, તેમજ ઉપપ્રમુખ તરીકે વકીલ શ્રી ડી કે જવલિયા સાહેબની નિમણૂક કરવામાં આવેલ છે, તેમજ સેક્રેટરી તરીકે વકીલ શ્રી એમ સી રાઠોડની નિમણૂક કરવામાં આવેલ છે, અને ખજાનજી તરીકે વકીલ શ્રી આર કે રાણાની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે। આજ રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 17/12/2021 રોજ તમામ બાર એસોસિએશનની ચૂંટણી અંગે ચૂંટણી કરવાનું જાહેર કરેલું હોય તે નિમિત્તે આજ રોજ લખતર બાર એસોસિએશનમાં 17/12/2021 રોજ ચૂંટણી યોજવાની હોય પ્રમુખ પદની, સેક્રેટરી પદની અને ઉપપ્રમુખ પદની, તો એના માટે લખતર બાર એસોસિએશનમાં આજ દિન સુધી કોઈ ચૂંટણી કરવામાં આવેલ નથી। દર વર્ષે બિનહરીફ સર્વાનુમતે નિમણૂક કરવામાં આવે છે, તો આજ રોજ લખતર બાર એસોસિએશન દ્વારા પ્રમુખ તરીકે ભરતકુમાર એચ વાળા અને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે, ડી કે ચવલિયાને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે, અને માણેકલાલ એમ સી રાઠોડ તેઓને સેક્રેટરી પદ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવે છે, અને રણવીરસિંહ રાણાને ખજાનજી તરીકે સર્વાનુમતે ખજાનજી તરીકે નિમણૂક કરવામાં આવે છે। જેથી હું તખ્ત લખતર બાર એસોસિએશન તમામ વડીલોને મિત્રોને હું આભાર માનું છું, અને મને બિનહરીફ જે કર્યો છે, મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, તે હું બાર એસોસિએશન વતી ખાતરી આપું છું પ્રમુખ તરીકે, પણ હું સારામાં સારું કામ કરીશ અને બધાની જે પ્રશ્નો હશે એને હું વાચા આપીશ અને સારામાં સારું પરિણામ લાવીશ।